गोकर्ण ने कीधु गया जी मान बदे तारा तर्पण कर्या के हाथ गया जी करे तो नहीं मळे कारण तने खबर नथी मारी बाप भी जी मारो बाप भी छो तमारो नंबर बराबर तो लागे नहीं तमारो एड्रेस बराबर लागे नहीं। गोकर्ण ने कहतो तो मम भाता दुधकारणी आत्मदेव पुत्र धुंधली पुत्र पिंडदानम करीसी पण मळे ज नहीं कारण के धुंधली नो पुत्र ज नतो आत्मदेव नो छोकरो तो वणशंकर तो। अने याद राखजो अपनी नात जात बदलाई जाए एटले छोकराओ वणशंकर जन्मे एना पिंडदान एनी श्रद्धा एनी पूजा भगवान पाए पोगती नथी। गोकर्ण ने धुंधकारी कहसे हूँ तारो सगो भाई नथी मारी माए मागीन लावेली हती हूँ तारा बाप नो दीकरो नथी तू मारा बाप नो एड्रेस हाथवार बोलीस के आत्मदेव पुत्र कल्याण नहीं थाय धुंधकारी धुंधली पुत्र नहीं थाय कारण के मारी माँ मने मागीन लावी थी मारो बाप बीजो मारी माँ हूँ नाजायत वाला छू अने नाजायत वाला गमे एटली पूजा करे पाठ करे भोगतो नथी। आ धुंधकारी बोल्यो आत्मा उद्धारम करो मैं भ्राता तव भ्राता धुंधकारी खलो खानदान मा जन्मो ब्राह्मण ना कुल मा राक्षसो जेवा काम कर्या मारो उद्धार कर। गोकर्ण रड़ी पड्यो आटला तीर्थों मा तारू पिंडदान कर्यु तय उद्धार न थयो हवे तारी जगाए जा काल तने हूँ कहीश। बधा विद्वानों ने बोलाव्या कोई रस्तो न बतायो समय ओसो छे एटले टूक मा कही दऊ पछी पोपट भाई ने आप। गोकर्णे सूर्य ने पूछ्यू याद राखजो रोज हवारा उठीने धरती ने प्रणाम करता हशो तो धरती मां तमने बे मोत मरवा नहीं दे। तमे सूर्य ने जल चढ़ावता हशो हाथ जोड़ीने प्रणाम करता हशो सूर्य तमने कोई रोग लागवा नहीं दे। शंकरना मंदिर मां तमारा गाम मां राम मंदिर माताजी नुं मंदिर शिव नुं मंदिर कोई पण मंदिरे जाता हशो ईश्वर तमने बे मोत मरवा नहीं दे। गोकर्णे कीधु आखी जिंदगी तारी पूजा करे हे सूर्य नारायण मारा भाई नो उद्धार करवो छे रस्तो बताय। अने सूर्यनारायण बोला श्रीमद भागवती सप्ताह वाचन करू मैं। सूर्यनारायण बोला तारा भाई ने सात दिवस आ कथा संभळाय तो आ भाग्य नो उद्धार थशे आने न करवाना कामो कर्या। अने ए पछी धुंधकारी ने श्रीमद भागवत की कथा संभळावा गोकर्णे घेरे घेरे गया से रेड़ा से आप बधाय कथा में आओ मारी माँ बे मौत मरी मारो भाई बे मौत मर्यो मारे ने कथा संभळावी से कथा एकली नथी ते तमे बधा आओ मारी पाए जे कई धन से हूँ तमने जमाड़ीश तमारी सेवा करीश पण तमे बधा भेगा था આ તમે બધા ભેગા થયા એટલે કથા કથા એકલા નથી થતી માળા એકલા થાય તીર્થ એકલા થાય એકલા ફરાય એકલા કથા નથી થતી બહુના જના વાર્તા। ગોકર્ણના કહેવા ત્યાં ગામ ભેગું થયું શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો। પહેલા દિવસે આવાજ આવ્યો ચારો તરફ લોકોએ જોયું પણ ખબર ન પડી। બીજા દિવસે ત્રીજા દિવસે સાતમા દિવસે એકદમ આવાજ થયો લોકો ચારો તરફ જોઈ રહ્યા ત્યાં તો દેવતાનો રૂપ લઈને ધુંધકારી પ્રગટ થયો બોલીએ ભાગવત ભગવાન કી જય। ગામનાને હાથ જોડ્યો માતાઓ બહેનો ભાઈઓ વડીલો તમારા ચરણમાં પ્રણામ તમે સાત દિવસ બેસીને કથા સાંભળી તમે બહુ ભાગશાળી છો મારી સામે જુઓ મેં મારી માને મારી બાપને માર્યો મેં મારા ધર્મને છોડ્યો મારી આદર્શા થઈ ધન્યમ ભાગવતી કથા વાર્તા પેટ પીડા વિનાશની આટલી બધી તાકાત ધન્ય છે આ કથા તમે સાંભળો છો। ગોકર્ણને પ્રણામ કર્યો માતા નમસ્તુભ્યમ નમસ્તુભ્યમ ગૌઃ પુત્ર સર્વદેવાનામ પૂજિતામ ભાગવતમ શ્રુત્વા મમ કલ્યાણમ સદા નમસ્તુભ્યમ પ્રણામ કરો તમે મારો કલ્યાણ કર્યો। ગામને પ્રણામ કર્યા વિમાન આવ્યું ભગવાન લેવા આવ્યા પાર્ષદો ધુંધકારી બેઠી ગયો વિમાન જવા થયું ધુંધકારીના ભાઈ ગોકળ કે તું ભાર્યો ભાઈ આખા ગામે કથા સાંભળી છે આ દૂર દૂરથી આવ્યા છે મારો ભાઈ હોય તો શું થઈ ગયું બધાનું કલ્યાણ થવું જોઈએ। ભગવાનના પાર્ષદો કીધું કથા બધા એ સાંભળી છે પણ શરીરથી બેઠા છે કોઈને ઉતાવળ ક્યારે પૂરું થાય ને ખાઈને ભાગીએ કોઈએ મનથી ધ્યાનથી સાંભળી નથી શરીરથી બેઠા છે મન તો બધાના બહાર જ ભટકે
જ્યારે મરજી આવે ત્યારે આવું, જ્યારે મરજી જાવ એને કથા નથી ઉગતી. અને સાત દિવસ એક ધ્યાનથી એક આસને એક ભાવથી સાંભળી માટે એનું ઉદ્ધાર થયું. તમારો થયો નહીં સાહેબ. આ કથા માણસને દેવ બનાવે છે, આ કથા પાપીને સંત બનાવે, પણ ધ્યાનથી સાંભળે. આ કથા સાંભળવાથી ધુંધકારી મરેલો ભૂત દેવ બન્યો તો તમે તો જીવતા છો મારા બાપ. હજી તમારી પાસે પાંચ દિવસ બાકી છે, હજી તમે ભાગશાળી છો. આજ પહેલો દિવસ, હજી આપણી પાસે છ દિવસ છે. આ પહેલો દિવસ છે, મારી પ્રાર્થના છે. લહેરગીરી બાપુ એટલો મોટો ખર્ચો કર્યો છે, દાતાઓએ તનને મનને ધન લગાડ્યું છે, તમે સમય આપજો મારા બાપ. અને ઈશ્વરે તમને ઘર આપ્યું હોય, ગાડી આપી હોય, સાધન આપ્યું હોય, ટ્રેક્ટર હોય તો બેસાડીને લાવજો, વિશેષ આપ્યું હોય તો અહીં ગૌ માતાનો એક દિવસનો ખર્ચો માટે સભ્ય બનજો. 365 ભાઈઓ થઈ જાઓ પછી આ ગૌશાળાને કદી માગવું નહીં પડે સાહેબ, કોઈને કહેવું નહીં પડે. પછી કથાઓ થશે પણ રાજીથી થશે, ખુશીથી થશે. આ કથા ગૌ માટે છે. ગાયના છોકરાએ કથા કરી, ગાયની જરૂર પડશે. તમે જુઓ ગાયનો દીકરો કામ લાગ્યો, માણસ ને લાગ્યો. એટલા માટે આ ગૌ કથા ભાગવત નિમિત્તે, પશુ નિમિત્તે, ગાય નિમિત્તે ભાગવતની કથા છે. ધુંધકારી દેવ બની ગયો આ કથા સંભળાવી, ભૂતમાંથી દેવ બન્યો. તમે તો માણા છો હે ભાઈ, ધ્યાનથી સાંભળજો. સાધુ આંતડા ઊંચા કરીને બોલે, આવો કથાકાર તમે ક્યાંય નહીં જોયું હોય. કથાકારો તો હળવે હળવે બોલે, પહેલી કાળીમાં, અહીં તો પાંચમી કાળીથી બોલાઈ રહ્યું છે અને પાંચમી કાળી ગવાઈ રહ્યું. કારણ કે તમને જો હું હડક પદુડો થઈ ગયો છું કે તમે બધા સાંભળો, પછી આ વાંદરું વારે વારે હાથ લે, આ પૈસાથી નથી મળતો સાહેબ, આ તો ભાવ અને પ્રેમ હોય તો મળે સાહેબ. આ લહેરગીરી બાપુએ પાંજરામાં પૂરી દીધું છે, સાત દિવસ સુધી પાંજરામાં બેઠો બેઠો આવી રીતે રાડ્યું નાખીશ. તમે સાંભળજો મારા બાપ, વિદેશના લોકો કામ છોડીને સાંભળે છે. આ તમારી કથા રોજના 400,000 માણસો સાંભળે દીપકભાઈ, કેટલા સાંભળે? 400,000 માણસો સાંભળે. લહેરગીરી બાપુ તમે કેટલા બેઠા છો? લોકો વિદેશમાં સાંભળે છે કામ છોડીને. એક બહુ મોટા કેમિકલનો વેપાર છે, દવાખાનું છે, હોસ્પિટલ છે. પ્રિયંકાબેન, પ્રીતિબેન, દીપકભાઈ વરસાણી સાંભળે, અનિલભાઈ પરિવાર સાંભળે, સુમન માતા એના બાળકો સાથે સાંભળે, આફ્રિકામાં ભૂપતગીરીના પરિવાર સાંભળે, ઓસ્ટ્રેલિયામાં અર્જુનસિંહ રાવત સાંભળે, કેનેડામાં રૂચિક શર્માનો પરિવાર સાંભળે, પંજાબમાં લોકો નથી સમજતા છતાં તમને જોઈ રહ્યા છે. બાપુ કેવું બોલે છે, કોક કોક શબ્દ સાંભળે છે, વિદેશોમાં લોકો સાંભળે છે. એટલે આ રાડ્યું નાખું છું. આમાં કોઈ મસાલો નહીં, શેર શાયરી નહીં, દુનિયાદારી નહીં, કથા જેમાં લખ્યું તે બોલા. શીખ તમને આળસ ના આવે એટલે બે ગીત ગાઈ લઉં, બે ભજન સંભળાવું, કોઈ દસ્તા ના પણ દસ્તા મને જેવા તેવા નહીં, આમાં લખ્યા પ્રમાણે. તો નારદજીને સનકાદિ ઋષિ કહે છે, પ્રેત દેવ બન્યો તો આ તો બધા માણસો છે. માટે હે નારદ, બીજી વાર આ કથા કરો. ગોકર્ણને કહ્યું, ભગવાન પ્રગટ્યા, ગોકર્ણને ગળે લગાડી દીધો. ભગવાને ગોકર્ણને પોતાના જેવો બનાવી દીધો. જે સાધુ સંત કથા કરે ભગવાન એનું રૂપ આપી દે, સમાજ સાંભળે એનું કલ્યાણ કરે. બીજી વાર ગોકર્ણે કથા કરી, આખું ગામ ભેગું થયું અને ભગવાન પ્રગટ થયા. આવું ભાગવતમાં લખ્યું છે, બધાનો ઉદ્ધાર થયો. સનકાદિ કહે છે, નારદ ભગવાન પ્રગટ્યા, આખા ગામે કથા સાંભળી, પણ એ ગામમાં કૂતરા મિલના બનાડા પણ જે હતા, આખું ગામ જ ભેગું થઈ ગયું. એટલે પેલા ગલીમાં કૂતરા રખડતા એ આવી ગયા, બધાએ સાંભળી, પછી કોઈ માના પેટમાં નથી જન્મ્યા. આવું ભાગવતમાં લખ્યું છે, વાંચજો. કોઈ કથાકારને પૂછજો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં 87,000 ઋષિઓની વચમાં કથા થઈ રહી છે. આપણે તો એટલા જ છીએ. ગોમતી નદીનો કિનારો છે. સુતજી મહારાજ આ કથાને કહી રહ્યા છે. બીજી આ કથા ગંગા કિનારે થઈ રહી છે. સુખદેવજી મહારાજ પરિચિતને સંભળાવી રહ્યા છે. 60,000 ઋષિઓની સાનિધ્ય કથા થઈ રહી છે. ત્રીજી કથા હરિદ્વારમાં મૈત્રેયજી વેદુરજીને કહી રહ્યા છે. હજારો બ્રાહ્મણ દેવતા આનું પાન કરી રહ્યા છે. ચોથી કથા બ્રહ્મલોકમાં નારદજીને કહી રહ્યા છે. ત્યાં સનકાદિ ઋષિઓ સાંભળી રહ્યા છે.
અને પાંચમી કથા ભગવાન શંકર કૈલાસપુરા કૈરાન માં ભગવતી સાંભળી રહ્યા છે. અને અહીંયા બધાય ગામોની વચમાં ગુરુદત્ત આશ્રમમાં મહંત લહેરગીરી બાપુ, એમના ગુરુ સદગુરુ મહંત મોહનગીરી બાપુના આશીર્વાદથી આપણે બધા આ કથાનું રસપાન કરવા જઈ રહ્યા છે. આ પરલોકની કથા છે, આ ભગવાનની કથા છે. આમાં લખ્યું તે જ બોલવું જોઈએ. ઠીક છે, તમે કોઈ દસ્તા ના આપો, કથાકારના અધિકાર છે, લોકોને ઊંઘ ના આવે તો કોઈ દસ્તા ના આપો, થોડી દેર ભજન ગવડાવો. કોઈ પોતાનું ગાયેલ બનાવેલું ગાતો નથી, પોતાનું બનાવેલું ગાય તો જાદાથી ચાલતું નથી. અહીં જે કંઈ ગવાયેલું છે, બોલાયેલું છે, સંતોનું યઠું બોલાયેલું છે, સંતોનું જૂઠું બોલાયેલું છે. વ્યાસો ઉચ્ચતમ સર્વ, વ્યાસનું જ આપણે બધા જૂઠું બોલીએ છીએ. કથા કરતા કરતા, વક્તા કરતા, કથા સાંભળનારા શ્રોતાઓ મહાન છે. કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કથા કરનારનો ઉદ્ધાર થયો કે મુક્તિ થઈ, પણ જેણે જેણે કથા સાંભળી છે એનો અવશ્ય ઉદ્ધાર થયો છે, એનું જીવન બદલાયું છે. ભગવાન શંકર કે ગુરુ એને કહેવાય જે આપણે શાસ્ત્રોના માધ્યમથી ઈશ્વરની ઓળખાણ કરાવે. ગુરુ એને કહેવાય જે આપણું જીવન બદલી નાખે. ગુરુ એને કહેવાય જે ઈશ્વર તરફ આ જીવને લઈ જાય. જે ગુરુ કંઠી બાંધી દે, મંત્ર આપી દે, દક્ષિણા લે અને શિષ્યનું જીવન ન તારે તો એ ગુરુને પણ નરકમાં જવું પડે છે, એ ગુરુને પણ દંડ મળે છે. જે માં દીકરાને સંસ્કાર ના આપે, ખાલી દુનિયાના વ્યવહારો બતાવે, એ માને પણ નરકમાં જવું પડે. જે પિતા પુત્રને ધર્મના રસ્તે ન ચલાવે, એને સંસ્કાર ના ખાલી શિક્ષણ આપે, એ બાપને પણ નરકમાં જવું પડે છે, એ શિષ્યને પણ નરકમાં જવું પડે છે. ગુરુના આદર સદાચારને માનતો નથી, ગુરુના બતાવેલા રસ્તા પર ચાલતો નથી, એને પણ દંડ મળે છે. આ ભગવાન શંકર કે સો ગુરુ ઘોર નરક મે પડઈ, સો ગુરુ ઘોર, એવા ગુરુને પણ નરકમાં જવું પડે શંકર કે છે. સો ઘર સો કન સો કન હરની, શિષ્ય ધન સો નર્ગમાં જવું પડે છે. મહાદેવ બોલ્યા છે. સુતજી નેમિષરણ ક્ષેત્રમાં કથાનો આરંભ કરે છે. કૌરવોને પાંડવોનું યુદ્ધ થયું, પાંડવોને રાજ્ય મળ્યું, કૌરવોનો નાશ થયો. રણમેદાનમાં દુર્યોધન પોતાના ભાઈઓ માટે શોક કરે છે. ભીમની ગદાથી અનેક જાંઘ તૂટી છે. ગીધો માંસ ખાનારા પશુઓ પક્ષીઓ લાશોને તે ખાય છે, પણ દુર્યોધનને પણ નોચે છે. એટલામાં ત્યાં અસ્વસ્થતામાં આવે છે. દુર્યોધનની દશા દેખી મિત્ર, આ તારી દશા. દુર્યોધને કહ્યું, મિત્ર મારો પ્રાણ જાતો નથી, હજી મારા દુશ્મનો પાંચ પાંડવો જીવે છે, એકાદો મર્યો હોત તો શાંતિથી મર, ઘણા એવા પાપીઓ હોય છે, મરતા મરતા કેટલાયને મારતા જાય છે, કેટલાય સજનો હોય છે, મરતા મરતા કેટલાયને તારતા જાય છે, બચાવતા જાય છે. અસ્વસ્થતામાં એ કહ્યું, તારા એક નહીં પાંચેને મારી નાખું, પાંચે તારા દુશ્મનોનો નાશ કર. મરવા પડેલો દુર્યોધન કહે છે અસ્વસ્થતામાં, જો તું મારું આ કામ કરે ને હું તને અડધું રાજ આપીશ. હવે મરવા પડ્યો છે, લાલચ આપીશ. આજ હર વ્યક્તિ લાલચમાં કામ કરે છે,
પૈસા માટે ગમે તે કરવું પડે તો કરવા ત્યાર છે. મંદિર ધર્મ ગૌચર કાંઈ દેખાતો નથી. આપણા દેશમાં ગૌચરનું દાન અપાતું હતું ગા માટે ભૂમિ માટે, આજ લોકો ગૌચરને ખાઈ ગયા. તમે રામાયણ વાંચો, ગૌચરની જમીન ખાવાથી કેટલું પાપ લાગે છે એ રામના ગુરુ વશિષ્ઠ બોલ્યા છે. ગૌચરનું ન ખાવું, મંદિરનું ધર્મનું મફત ન ખાવું. હા, આપણી પાસે ન હોય તો ટેલ કરો. સતાધારમાં બગદાણામાં ગરીબ લોકો જેની પાસે નહોતું એ તેલ કરતા હતા, સેવા કરતા હતા. ત્રણ પ્રકારની સેવા છે, તન મન અને ધન. તમારી પાસે ધન ન હોય તો તનથી સેવા કરો, અને ઈશ્વરે આપ્યો તો ધન આપો. આપવાની જગ્યા છે. આ કોઈ લગ્ન નથી, કોઈ પાર્ટી નથી, આ કોઈ ફંક્શન નથી, ઈશ્વરની કથા છે, ભગવાન માટે છે, ગૌ માતા માટે છે. તમે બધાય ગાયનો ભાગ ખાવ છો, તમારો ધર્મ છે ગાયનો ભાગ કાઢવો. આપણા બાપ દાદાઓ કાઢતા હતા. આપણા દેશમાં માતાઓ પહેલા ગાયની રોટી કાઢતી, કૂતરાની રોટી કાઢતી. ગામમાં કોઈ રામાનંદી અતીત હોય તો એક ટાઈમનો એને રોટી આપતી. પહેલા જમાનામાં તો અમે નાના ના હતા ત્યારે અમે અમારી જન્મભૂમિમાં ગા ઘેરે રોટલા લેવા જતા, બપોર રામ રોટી મળતી અમને. બપોરે અમારે જમવાનું નહોતું બનાવવું પડતું, શાક દાળ જે ઘરમાં બન્યું હોય એ આપતા. એક આખી થાળી પેટ ભરીને એક માણસ ખાઈ લે એટલું, એને કહે રામ રોટી. રામાનંદી સાધુને અતીતને આપતા. બ્રાહ્મણો સૌનો ભિક્ષાવર્તિ કરતા, અતીતો ભિક્ષાવર્તિ કરતા, લોકો આપતા. સાધુ ભિક્ષા કરી શકે, નોકરી ન કરી શકે, તમારી ગુલામી ન કરી શકે. સાધુ કોઈનો નોકર નથી. સાધુને ભગવાન કોઈના હાથ નીચે નથી રહેતો. સાધુને ભગવાન કોઈના કહેવામાં નથી ચાલતો. સાધુને ભગવાન કોઈના બંધનમાં નથી હોતો. સાધુ સમાજનો નોકર નથી, સાધુ ભગવાનનો નોકર, ભગવાનનો પ્રતિનિધિ. આ સાધુ બ્રાહ્મણ ભગવાનના પ્રતિનિધિઓ છે. બ્રાહ્મણ સમાજનો નોકર નથી, બ્રાહ્મણ સમાજનો ગુરુ છે. જગદગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણનો ગુરુ સંન્યાસી, સંન્યાસીનો ગુરુ અવિનાશી ભગવાન ભોળાનાથ. બ્રાહ્મણ ધરતીના દેવ છે. બ્રાહ્મણની સેવા થાય છે, બ્રાહ્મણનો અપમાન નહીં. ભગવાન બધું સહન કરે પણ કોઈ બ્રાહ્મણોનું અપમાન કરે એ ભગવાનને ગમતું નથી. કોઈ સાધુ સંતનું અપમાન કરે ઈશ્વરને ગમતું નથી. કોઈ ગાયનું મા બાપનું અપમાન કરે ભગવાનને ગમતું નથી. કારણ કે આપણને માનવ કીધા છે. નેપાળમાં તમે જાઓ આજ પણ ગાયની રોટી પહેલા ગાયને આપશે, પછી કૂતરાને આપશે, પછી બ્રાહ્મણને આપશે, પછી પોતાના છોકરાઓને આપશે. આજે ગાયનો રોટી બને છે, કૂતરાની રોટી બને છે, પણ ગાયની રોટી ભાઈ ખાઈ જાય છે અને કૂતરાની રોટી બાઈ ખાઈ જાય છે. એટલે જુઓ બધાના સ્વભાવ. માટે ગાયની રોટી કાઢો. પેલા ઘેરે ઘેરે ગાયને રોટી આપતા, પણ એ ટાઈમે ગાયો સકરિયા અને ગાજર ખાતી, રસકા ખાતી, ગુવાર ખાતી, મગફળીના ખોળ ખાતી હતી. આજે ગાય કચરા ખાય છે, રોટીથી પેટ નહીં ભરાય. એના માટે તમારે એક દિવસનો ખર્ચો આપવો પડશે. એટલા માટે 365 દિવસની વ્યવસ્થા કરીશ. નાના માણસો 1100 આપે, જેને ઈશ્વર આપ્યો ને 25 આપે, 51 આપે. હું એક ગરીબ સાધુ છું, મારે 51,000 રૂપિયા આપવાના સાહેબ. હું લાવ્યો જ છું, મેં વ્યવસ્થા કરી દીધી છે. અમારી પાસે હોતું નથી પણ લાલિયાની ટોપી કાળિયા પર ને કાળિયાની ટોપી લાલિયા પર કરી એટલા થઈ જાય. એક ફકીર ગરીબ 50,000 આપતો હોય તો તમારી ફરાશ છે. એક ભિખારી સાધુ એક 5 રોજ નવી કપાવતો હોય તો તમારી ફરજમાં આવે છે. ધર્મનો મફત ખવાય નહીં. ગાય માટે કથા છે. 1,10,00,000 રૂપિયા ભેગા કરી દો અને પછી આ બાપુ હારી જગ્યાએ મૂકી દે અને એનું વ્યાજ 15-16 લાખ રૂપિયા આવે એટલે 500 ગાયો હોય તો પ્રેમથી ખાશે. ગાયો તો વધવાની છે. આ બાપુ કઈ ગાયો વેચવાના નથી. અહીં દૂધ દહીં માખણ વેચાતું નથી.
તમને ખબર છે ક્યારે ક્યારેક બાપુ માથે કરીને વ્યાજે કરીને પૈસા લાવીને ગૌશાળા ચલાવે છે. આવું સાંભળતા તમને હું હવે ખરી, કારણ કે ખેતીવાડી તમે વર્ગ છો. આમાં રામાયણમાં લખ્યું છે વશિષ્ઠ મહારાજે, હે ભરત, જે ખેડૂત ગાયને નથી પાળતો, જે ખેડૂત વેપાર માણસ ખેતી વડક વાળો છે, અતિથિને ગાયને નથી પાળતો, એ જીવતો હોય તો મરેલો છે. આવું વશિષ્ઠ મહારાજ બોલ્યા. ખોટું લાગે તો વશિષ્ઠને કહેજો રામના ગુરુને મને નહીં, અમે ભિક્ષા માંગનારા બાવા છે, અમારે ગાયો રાખવાનો તમારો ધર્મ, અમારો નહીં, છતાં અમે રાખીએ. શું કામ? કે સમાજ જાગે, સમાજ સાથ આપે. તમે એક ગાય નથી રાખતા, આજે સાધુ સંતો 50-50, 60-60, 100-100 ગાયો રાખે તો તમને થોડી દયા આવી જોઈએ કે અમારો ધર્મ છે, અમે રાખીએ ને તો આપીએ. વારે વારે તમારી પાસે માગવામાં નહીં આવે સાહેબ. આ કથા પૈસા માટે નથી, આ કથા ધંધો નથી. ભાગવત કથા ખાલી પિતૃ નિમિત્ત જ થાય, કા ગાય માટે થાય, પૈસા માટે નહીં. તમે સ્કૂલ બનાવવા માટે ભાગવતની કથા ન કરી શકો, તમે કોઈ લાભાર્થ ન કરી શકો. આ બે જ માટે, કા તો પિતૃના મોક્ષ માટે અને કા કોઈને રોટી માટે, એના માટે. મારા ગુરુદેવ ડોંગરેજી મહારાજે 1200 કથા કરી ગાય માટે યા પિતૃ માટે, કોઈ લાભાર્થ કદી કથા ન કરી, ક્યાંય રૂપિયો લીધો નહીં, ક્યાંય આશ્રમ ન બનાવ્યો. ડોંગરેજી બાપા કહેતા હતા, કથાનો વેપાર ન થાય, વેચાય નહીં, વેચાય, આના પૈસા ન લેવાય અને કથા વેચાય. આની કિંમત કોણ ચૂકવી શકે સાહેબ? ગુરુદેવ વશિષ્ઠ બોલ્યા છે, જે શાસ્ત્ર વેચે પોતાની આજીવિકા માટે એને પણ નરકમાં જવું પડે. હા, સાધુ બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. તમારા આંગણે કોઈ 9 દિવસ 7 દિવસ કથા કરે એને એટલું આપો કે 12 મહિના પછી કોઈની પણ હાથ લાંબો ન કરવો પડે. આનું નામ કથા. આપણો ધર્મ, આપણે ક્યાંય મહેનત કરીએ, મજૂરી કરીએ અને કોઈ માણસ આપણે અડધો જ પગાર આપે, 300 રૂપિયા દાડી હોય ને તમને 150 આપે, તમારી આંતળી કકડે, તમે અંદરથી સાપ આપશો, તમારી હાય લાગશે. એને એમ સાધુ બ્રાહ્મણ, એની પાસે આપણે કર્મ કરાવીએ અને એને આપણી શક્તિ હોવા છતાં ન આપીએ, તેનો પાપ લાગે છે. એ લગન, એ હવન, એ યજ્ઞ, એ પિતૃવિધિ પોગતી નથી. એટલા માટે આ કથા કોઈ ધંધો નથી, આ કથા ગૌ માતા માટે છે. અને આજે સંતોષ ગાયો માટે રડે છે ને બોલે છે, બાજી કોઈને પડી નથી, લાખો ગાયો કતલે આમ થઈ રહી છે, ગામડે ગામડે ગાયો ફરી રહી છે, કચરા ખાય છે. તમે ક્યારે વિચાર્યો કે આ પાણી ક્યાં પીતી હશે, આ ક્યાં ખાતી છે? તમને હવારમાં ખાવા ન મળે તમે કેટલા અકળાઈ જાઓ, તમને બપોરે ખાવા ન મળે અકળાઈ જાઓ. ખેડૂત છો, તમારો ધર્મ છે, આ ખેતીવાડી તમને એટલે આપી છે રાજા પૃથ્વીએ કે લો ખેતી કરો પણ ગાયની સેવા કરજો. ગાયને પળાય નહીં, કૂતરા પળાય, ગાયની સેવા થાય. એક વહુને પૂછ્યું કે તમારા સાસુ સસરા તમારી ભેગા રહેશે? ત્યારે ખાનદાની દીકરી બોલી, ના, અમારા સાસુ સસરા અમારી ભેગા નથી, અમે અમારા સાસુ સસરાની ભેગા રહીએ છે. આ ખાનદાની કે દીકરીની ધન્ય એના મા બાપને એમ કહે છે કે અમારી ભેગા સાસુ સસરા નથી, અમે એની ભેગા છીએ. એની ખાનદાની બોલે છે. માટે વશિષ્ઠ મહારાજ કહે છે, હે ભરત, બ્રાહ્મણોનું કામ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો, કથા કરવી, કીર્તન કરવી. સમાજ જે આપે દક્ષિણા, સાધુ બ્રાહ્મણ માગે નહીં, માગે સાધુની સાચી.